विद्यार्थी मित्रों आप सर्वेनु हार्दिक स्वागत छे आपणी YouTube चैनल गुरु ज्ञान शाळानी अंदर। तो विद्यार्थी मित्रों आजना आ वीडियो नी अंदर आपणे धोरण 12 नी अंदर जे गुजराती नो पेपर तारीख 10/2/2024 ना रोज हतु तेनु आजे आपणे संपूर्ण सोल्यूशन आ वीडियो नी अंदर जोईशु। तो वीडियो ने तमारे स्कीप कर्या वगर छेल्ले सुधी पूरेपूरो जोवानो छे। तो चलो मित्रों धोरण 12 ना गुजराती विषयना पेपरनुं सोल्यूशन आपणे स्टार्ट करीए। तो पहला जोईए विभाग ए, जे आपणो पद आधारित विभाग छे, एमां पहेलो कि नायिकाए शेनू आंधण मेल्यू छे, तो आवशे ऑप्शन डी दूध। बीजो नटराजा ने अश्वमंत्र कोणे आप्यो, तो आवशे बी इंद्र राजाए। तीजो ईश्वर देव बनीने क्या विराजे छे, तो आवशे ए देहमां। नेक्स्ट हवे छे हेतुलक्षी प्रश्नो कि जुओ काव्यना कविनुं नाम जणावो, तो आवशे श्याम शाधो। पांचमो रामनारायण विश्वनाथ पाठकनो उपनाम जणावो, तो आवशे द्विरेफ शेष श्वेर विहारी। छठो छे कि पत्थर थरथर ध्रुजे काव्यना कविनुं नाम जणावो, तो आवशे निरंजन भगत। नेक्स्ट हवे आगळ वधीशुं कि नीचेना प्रश्नोना एक वाक्यमां उत्तर लखो, एमां सातमो छे कि लोकगीतनी नायिका कोने संदेशो लई जवानुं कार्य सोंपे छे, तो आवशे दादाने। आठमो गोपी सेनी बिंदी लगावानी ना पाड़े छे, तो आवशे कस्तूरीने। तो मित्रों जे अमे आईएपी पेपर आप्युं हतुं तेमांथी 50% पण वधु पूछाणुं छे। नवमो जोईए कि रामबाण शब्दनो अर्थ जणावो, तो प्रभुनी भक्तिरूपी बाण भक्तिमां लीधी। दसमो छे कि समग्र ब्रह्माण्डमां कोण व्यापेलું છે, તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ પરમાત્મા વ્યાપેલા છે। નેક્સ્ટ મિત્રો છે 3-4 વાક્યમાં ઉત્તર લખો, જે મોટા પ્રશ્નો છે। પછી જોઈએ સવિસ્તાર ઉત્તર લખો, તે પણ મોટા પ્રશ્નો છે। નેક્સ્ટ આગળ વધીશું તો વિભાગ બી જે છે એ આપણો ગદ આધારિત વિભાગ છે, એમાં 16મો કે હીરાને શાનો શોખ હતો, તો આવશે ઓપ્શન બી ઘરેણાનો। 17મો પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા, તો આવશે એ બંદરી करार भंगनो। 18મો છે કે ઉપાલી ને પહેલા દીક્ષા કોણ આપી, તો આવશે એ તથાગતે। નેક્સ્ટ હવે છે કે માગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર લખો, એમાં 19મો શરત વાર્તાનો અનુવાદ કોણે કર્યો છે, તો આવશે ડોક્ટર રમેશ ઓઝાએ। 20મો આંશુ ભિંદીનો ઉજાસ પાઠના લેખકનું નામ જણાવો, તો આવશે દિલીપ રાણપુર। 21મો ઈવા દેવ કોનું ઉપનામ છે, તો આવશે પ્રફુલ્લ નંદશંકર દવેનું। નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે કે એક વાક્યમાં ઉત્તર લખો, એમાં 22મો લેખકે ઉછીનું માગનાર લોકોને કેવા કયા છે, તો આવશે અપરિગ્રહી પાચક વૃત્તિવાળા દુષ્ટ। 23મો છે કે બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું, તો બંગાળ અને હિમાલય। 24મો અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે, તો આવશે ડુંગરા ઓળંગવાનો। 25મો કે દેવરાજ મેરુ પર જઈ શું કરવા ઈચ્છતો હતો, તો ધરતી સાથેનો સંબંધ પાછો જોડવા ઈચ્છતો હતો। નેક્સ્ટ મિત્રો જે 3-4 વાક્યમાં ઉત્તર લખો અને સવિસ્તર ઉત્તર લખો। હવે આપણે નેક્સ્ટ ડાયરેક્ટ વ્યાકરણ તરફ આગળ વધીશું। તો મિત્રો વ્યાકરણ છે કે સ્નિગ્ધ, તો થશે સુવાળો ને કોમળ, ભીતિ તો આવશે બીક ને ડર, હાટ તો દુકાન ને બજાર, વસુધા તો ધરતી અને પૃથ્વી, હઠ તો જીદ ને જખ। નેક્સ્ટ હવે આગળ છે કે નીચેના રેખાંકિત પ્રશ્નોના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લખો, તો 36મો છે તો એમાં આવશે કે કઠોર ભાષી ન હતો। નેક્સ્ટ 37મો કે અશાંતિના દાવ ખેલવા બેઠો નથી। 38મો છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનો છે। તો મિત્રો જે 39મો છે એમાં આવશે સભ્ય નથી, જે અંડરલાઈન કરેલું છે તેનું જ વાક્ય સુધારીને લખેલું છે, બાકી તમારે સેમનું સેમ લખવાનું છે। 40મો જોઈએ તો એમાં આવશે અયોગ્ય નથી। નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ, 41મો શિવનું ભયાનક નૃત્ય, તો થશે તાંડવ। 42 સુંદર સુકોમળ સુપ્રમાણ દેહ, તો થશે દેપષ્ટી। 43 સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, તો આવશે અસ્વાદ વ્રત। 44 વેદનો અંતિમ ભાગ, તો આવશે વેદાંત। નીલા રંગનું વસ્ત્ર, તો આવશે નીલાંબર। નેક્સ્ટ શેષ પાષ્ટામાં માન્ય અર્થ લખો, બાયડી તો થશે શિર, ડાભ તો થશે પગલું। નેક્સ્ટ જોડણી સુધારીને લખો, તો તમે જોઈ શકો છો નિરીક્ષણ નિબંધ ને આશીર્વાદ। નેક્સ્ટ હવે આગળ વધીશું તો યોગ્ય વિશેષણ સુધીને લખો, તો વિશેષણ આવશે વહેલી અને હળવો। ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો, તો તમે તમારી રીતે યોગ્ય વિશેષણ મૂકી શકો છો। 52મામાં આવશે તો, 54મામાં આવશે પણ, કૃદંત શોધીને લખવાના છે, તો આવશે બોલતા અને સાંભળીને। નેક્સ્ટ હવે આગળ જોઈએ કે તમે મને આપેલા આભૂષણો લઈને હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો। નેક્સ્ટ વાક્યમાં કૃદંતનો પ્રકાર લખો, તો આવશે બા દોડતી દોડતી, તો એ આવશે વર્તમાન કૃદંત। નેક્સ્ટ હવે 58મો છે રૂઢિપ્રયોગ માટેનો અર્થ, ખાતર પાડવું ચોરી કરવી, મણમણના પગ થઈ જવા તો ચાલી ચાલીને થાકી જવું, આભ ફાટવું તો આફત આવી પડવી। નેક્સ્ટ મિત્રો જે છે વ્યાકરણ વિભાગ એ તમે જોઈ શકો છો, વાક્ય શુદ્ધિકરણની રીતે ગોઠવીને લખવાનું છે।
पची जुए कि सादा ने संकुल वाक्य तारवो तो 65 में बे वाक्य तारवेला है ये तब जी सको ने वच में संयोजक आशे जयरे 66 में एम बे वाक्य है संयोजक आशे 67 में बे वाक्य है संयोजक आशे पण। नेक्स्ट है सादा ने संकुल में फेवरी ने लखो तो मित्रों जो वाक्य है एनी वच्चे तमारे परंतु लखावानु छे। पछी मित्रों कोई अविनय लागे तो मित्रों मने क्षमा करजो हूँ तो तमने पहले थी ज कहती थी कि दाटवा जवानी उतावल करो ना। नेक्स्ट मित्रों विभाग डी अने विभाग ई जे छे ए आपणो संपूर्ण लेखन विभाग छे। तो विद्यार्थी मित्रों आ हतो आपणो धोरण 12 नो गुजराती नो पेपर। विद्यार्थी मित्रों आ पेपर बोर्ड माटे पण खूब आईएमपी कही शकाय माटे बोर्ड माटे पण तमे एक वार आ पेपर संपूर्ण सोल्यूशन करी लेजो तेथी करीने तमने प्रेक्टिस थई जाय। तो विद्यार्थी मित्रों वीडियो सारो लाग्यो होय वीडियो ने लाइक करजो चेनल पर नवा होय चेनल ने पण अचूकथी सब्सक्राइब करीने जजो। मळीशुं आवनार वीडियो साथे त्यां सुधी आवजो। जय हिंद जय भारत।